માંગરોળ તાલુકાના વેલાછા ગામની શાળામાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી હાલાકી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વેલાછા ગામે વરસાદ પડતા વેલાછા પ્રાથમિક શાળાની આસપાસ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાનું કારણ એ છે કે અહીં વરસાદી પાણીના નિકાલ માટે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. આ પ્રાથમિક શાળામાં આદિવાસી સમાજના બાળકો ભણવા માટે આવે છે, એટલું જ નહીં પણ આજુબાજુના શેઠી તેમજ પાણેથા ગામના બાળકો પણ આ શાળામાં ભણવા માટે આવે છે. આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 180 છે. દર વર્ષે શાળામાં પાણી ભરાવાને કારણે બાળકોનો અભ્યાસ બગડે છે. આ જોતા તમે વિચાર કરી શકો છો કે બાળકોના ભવિષ્યનું શું થશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેની હાલાકીનો ભોગ શાળામાં ભણતા બાળકો અને શિક્ષકો બની રહ્યા છે. માંગરોળથી યોગેશ વસાવા, G9 લાઈવ ન્યૂઝ, સુરત.